पत्रकार परिषद करी रहा छे, सीधा पहुंचिए त्यां। आ बैठक नी अंदर सौराष्ट्र लेवा पटेल समाज ना अमारा ट्रस्टीओ हाजर रहेवाना छे। आ बैठक नी अंदर नादवारा लेवा पटेल समाज, द्वारका लेवा पटेल समाज एमनी हिसाबोनी चर्चा थशे अने आवनारा दिवसोनी अंदर हरिद्वार अने मथुरामां समाज भवन बनवा जई रह्यो छे एनी पण आ बैठक नी अंदर चर्चा करवाना छे। फरीथी आपना माध्यमथी कहुं छुं के आ बैठक नी अंदर एक पण राजकीय चर्चा थवानी नथी, मात्र मथुरा, नादवारा, द्वारका ने हरिद्वार समाज ने लगती चर्चा थवानी छे। अने दर वर्षनी जेम आजनी आ बैठक ए अमारा ट्रस्टीओनी आ रूटीन बैठक छे। खोलधामना प्रमुख नरेशभाई पटेल आ ट्रस्ट अंदर अमारा ट्रस्टी छे, एटले अवारनवार आ ट्रस्टी बैठक में नरेशभाई पण समय मळे ते हाजर रहता होय छे। आजनी आ बैठक में नरेशभाई पटेल पण हाजर रहेवाना छे। ए सिवायनी अंदर राजकोट, जेतपुर, जूनागढ़, जामनगर, अमदावाद, वडोदरा, सूरत अने बार बॉम्बेना ट्रस्टीओ छे, आ ट्रस्टना ट्रस्टीओ छे, एटले जेने अनुकूल होय नजीकना ट्रस्टीओ होय आ ट्रस्टमां हाजर रहेवानो छे। एटले नरेशभाई ट्रस्टीना नाते आजनी आ बैठकमां 5 વાગે उपस्थित रहेवाना छे। ફરી પાછું કહું છું કે આજની મીટિંગ અમારા ટ્રસ્ટીઓની મીટિંગ છે। ભવિષ્યમાં હરદ્વારમાં અને મથુરામાં જે સમાજ ભવન બનવા જઈ રહ્યા છે એના ભવનની નિર્માણની ચર્ચા થવાની છે। આ બેઠકનો એક પણ રાજકીય ચર્ચા આ બેઠકમાં થવાની નથી, રાજકીય એજન્ડા પણ નથી, એટલે આ બેઠક છે માત્ર ટ્રસ્ટીઓ પૂરતી અને સમાજના આગામી દિવસોમાં ભવનનું જે નિર્માણ થશે એના પૂરતી આ બેઠક છે। કીધું કે હર હંમેશા વિઠ્ઠલભાઈ વખતથી રાજકારણ એ અલગ સાઈડ રહી છે, સમાજની બાબતે અમારું અલગ પાસું રહ્યું છે। વર્ષોથી વિઠ્ઠલભાઈના નેતૃત્વથી લઈને નાદવારા સમાજ હોય, દ્વારકા સમાજ, હરિદ્વાર, મથુરા, અહીંયા રાજકોટમાં જે જગ્યાએ આપણે બેઠા છીએ, આ ચામકોણા ટ્રસ્ટનું અમારું આવડું મોટું આ છાત્રાલય કે જ્યાં 2500થી વધુ દીકરીઓ આ ટ્રસ્ટની અંદર અભ્યાસ કરે છે, એવી રીતે ચામકોણાની અમારી કન્યાકુમાર છાત્રાલય, એ સિવાયના અનેક સમાજના ભવનો એ રાજકારણથી કાયમી માટે એક સાઈડ રહ્યા છે। એટલે સમાજની અંદર રાજકારણ ક્યારેય નથી હોતું, ક્યારેય કર્યું નથી। રાજકારણ રાજકારણ છે, રાજકીય માણસો છે, સ્વાભાવિક આક્ષેપો થતા હોય એના જવાબ સમયે અમે આપ્યા છે અને સમય આવે ત્યારે આપશું। પણ આજની આ બેઠક છે એ સમાજની બેઠક છે અને સમાજમાં અત્યાર સુધીની અંદર કીધું કે રાજકારણની સાથે સાથે રહીને પણ સમાજનું નેતૃત્વ હર હંમેશા પૂરું પાડ્યું છે, એટલે સમાજની અંદર કે રાજકારણ ન હોવું જોઈએ અને એવા આક્ષેપો સમાજની અંદર ક્યાંય થતા પણ નથી। તો કે નરેશભાઈનો વ્યક્તિગત વિષય છે, એને નિર્ણય કરવાનો છે। આજની આ બેઠક છે એ માત્ર સમાજના ઉત્થાન માટે અને સમાજના આવનારા દિવસોમાં જે નવા ભવનો નિર્માણ કરશે એની બેઠક છે અને આખી બેઠકની અંદર ક્યાંય પણ રાજકીય વાત થવાની નથી। આજની બેઠકની અંદર કીધું કે ક્યાંય એક પણ રાજકીય ચર્ચા થવાની નથી। બેઠક પૂરી થઈ ગયા પછી કદાચ બહાર જોઈ અને કઈ વ્યક્તિ થાય તો એ દરેક જેનો અધિકાર હોય છે, એટલે એ આ બેઠક સાથે કઈ મતલબ નથી। ટ્રસ્ટી તરીકે દરેક ટ્રસ્ટીઓનું અહીંયા સ્વાગત હોય છે, અમારું આખવા સમાજની ટ્રસ્ટીઓ છે, અહીં માત્ર સમાજની વાત હોય, રાજકીય રીતે સહકારની વાત હોય એ આ પ્રિમાઇસિસની બહારની વાત હોય છે અને એના જવાબ ત્યાં ભૂતકાળની અંદર પણ અમે આપ્યા છે અને સમય આવે ત્યારે એના જવાબ હું સમયે એના બધા આપીશ। આજની આ બેઠક છે માત્ર સમાજની છે અને હું માનતો હોઉં છું સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ, એની અંદર દરેક જાતના દરેક પક્ષના હોય તો પણ એના ટ્રસ્ટીઓ હશે, એટલે માત્ર આજની બેઠકમાં સમાજ વિશેની જેમાં ચર્ચા થશે એક પણ એમાં રાજકીય વાત થવાની નથી કે ના નથી। આજની બેઠક કીધું સમાજની બેઠક છે, હું પણ સમાજનો છું, આજે બેઠક છે અમે સમાજની વાતો કરશું, એક રાજકીય આગેવાનો જયારે સમય અત્યારે અમે બહાર અમારું પોલિટિક્સ અમે કરતા હોય છે, એટલે એ અલગ વાવ છે, આજની આ મીટિંગ છે જયારે સમાજની વાત આવતી જ્યાં રાજકારણ અમે નથી કીધું। તમે જેમ કીધું કે રાજકારણ ને સમાજ બે અલગ પાસાઓ છે, જેનો નિર્ણય થશે નરેશભાઈનો વ્યક્તિગત નિર્ણય હોય શકે એનો નિર્ણય કરશે, બાકી આજની આ બેઠકની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આ બેઠકમાં આજે એક પણ વાત રાજકીય થવાની નથી। સરસ, આભાર બધા।